દહેગામથી નરોડા જવાના મુખ્ય માર્ગ ઉપર સર્જાયો ગંભીર અકસ્માત. અમદાવાદના ચાંદખેડાના બે સગા ભાઈઓના અકસ્માતમાં કમકમાટી ભર્યા મોત, એક વ્યક્તિ ગંભીર. ગાંધીનગર જિલ્લાના દહેગામથી નરોડા જવાના મુખ્ય માર્ગ ઉપર આજે સાંજે 4 વાગે વડોદરા પાટિયાથી સેજ આગળ ગુલદણ ગામના સ્મશાન પાસે આવેલા મુખ્ય માર્ગ ઉપર દહેગામ તરફથી પૂરઝડપે આવી રહેલ એક ડમ્ફર ચાલકે અમદાવાદ તરફથી આવી રહેલ એક i10 મારુતિ ગાડી નંબર GJ01RP0452ના ચાલકને કપચી ભરેલ ડમ્ફર ચાલકે જોરદાર ટક્કર મારતા મારુતિ ગાડીના ફૂડચે ફૂડચા બોલાઈ જવા પામ્યા હતા અને અંદર બેઠેલા 3 વ્યક્તિઓમાંથી 2 વ્યક્તિઓના ફૂડચે ફૂડચા બોલાઈ જવા પામ્યા હતા અને ડમ્ફર ગાડી સીધી જ સામેના રોડ ઉપર ઉતરી જવા પામી હતી અને આ ડમ્ફરનો ચાલક ગાડી નંબર GJ7YZ3344નો ચાલક ગાડી મૂકીને ફરાર થઈ જવા પામ્યો હતો અને આ ગાડીમાં અમદાવાદથી 3 વ્યક્તિઓ દહેગામ તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમાં પરાગ્રજ વલ્લભભાઈ મોદી ચાંદખેડા અને મેહુલ વલ્લભભાઈ મોદી ચાંદખેડા આ બંને સગાભાઈઓના ગાડીમાં જ કમકમાટી ભર્યા મોત થવા પામ્યા હતા અને ગાડી તોડીને આ બંનેની લાશો બહાર કાઢવામાં આવી હતી અને ત્રીજી વ્યક્તિ નામે શૈલેષ જેશિયા કૃષ્ણનગર અમદાવાદ મારુતિમાં હતો તેને ગંભીર ઇજાઓ થતા ત્રણેયને છાલા સરકારી દવાખાને તાત્કાલિક દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ ડભોડા પોલીસને થતાં ડભોડાના PSI BM રાઠોડ અને પોલીસ સ્ટાફ પવન વિઘી ઘટનાસ્થળે આવીને આ બંને લાશોની ઓળખવિધિ કરી PM માટે મોકલી આપવામાં આવી છે અને એક વ્યક્તિ ગંભીર હોવાથી તેને તાત્કાલિક સારવાર માટે દાખલ કરવામાં આવ્યો છે. આ બનાવ આજે બપોરે 4 વાગે બનતા બનાવ સ્થળે મોટી સંખ્યામાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા, પરંતુ ડમ્ફર ચાલકની બેદરકારાથી આ અકસ્માત સર્જાયો હોય તેવું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.